नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स विषय ना आज ना आ वीडियो लेक्चर अंदर आप दरेक विद्यार्थियों नु स्वागत छे। आजे आपणे स्वाध्याय ना दाखलाओ अने नीट नी अंदर पूछाई गेला केटला दाखलाओ छे आजे आपणे सोल्व करवाना छे, बरोबर। तो एमांथी सौप्रथम आपणे स्वाध्यायनो दाखला नंबर 6.16 से જોઈએ, बरोबर। एनी रकम से हुं वाचु छुं। तो प्रथम दाखला नंबर 6.16, બે એક સરખા જ બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે। તો બે બોલ બેરિંગ છે એને એક ઘર્ષણ રહિત ટેબલ ઉપર સ્થિર રાખવામાં આવેલા છે। તો તમને નીચે આકૃતિ પણ આપેલી છે, હું આકૃતિ દોરું છું, બરોબર। કે આ બે બોલ બેરિંગ છે, બરોબર। એકને બે નંબર આપ્યો છે, એકને ત્રણ નંબર આપવામાં આવ્યો છે, બરોબર। આ બે નંબરનો બોલ, આ ત્રણ નંબરનો બોલ, બંનેને એકબીજાના સંપર્કમાં રાખીને એક ઘર્ષણ રહિત આ એક ટેબલ પર સ્થિર રાખવામાં આવેલા છે। સ્થિર છે એનો મતલબ એ છે કે બંનેના વેગ કેવા છે, ઝીરો છે। જેમને તેટલા જ દળનું 20 જેટલી ઝડપથી ગતિ કરતું એક બોલ બેરિંગ સન્મુખ એટલે કે હેડ ઓન છે અથડામણ અનુભવે છે, એની સાથે એક બીજું એક બોલ બેરિંગ કે જેનું દળ પણ આના દળ જેટલું છે, આ બેયના દળ જેટલું છે, આ બેયનું દળ સરખું જ છે। દાખલા તરીકે આનું દળ એમ હોય તો આનું દળ પણ એમ જ, બરોબર। બેયના દળ સરખા છે અને એમ જેટલું તે દળ ધરાવતો એક બીજો બોલ બેરિંગ, બરોબર। આ એમ જેટલું દળ ધરાવે છે અને એ આ બંને સાથે સન્મુખ એટલે કે હેડ ઓન, હેડ ટુ હેડ સન્મુખ અથડામણ થી અનુભવે છે, એનો વેગ વી છે, બરોબર, આની સાથે અથડાય છે। જો અથડામણ સ્થિતિ સ્થાપક હોય, અહીંયા આપણે રકમની અંદર કહી દીધું કે અથડામણ કેવા પ્રકારની છે, તો અથડામણ સ્થિતિસ્થાપક છે। આપણે આગળ બે પ્રકારની અથડામણ જોઈ ગયા, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક। એમાંથી અહીંયા જે અથડામણ થાય છે કઈ છે, સ્થિતિસ્થાપક અથડામણ છે। તો અથડામણ બાદ નીચે આપેલી આકૃતિમાં કયું પરિણામ શક્ય છે, નીચે તમને ત્રણ આકૃતિઓ આપેલી છે, ત્રણ આકૃતિમાંથી કઈ આકૃતિનું પરિણામ છે શક્ય છે એવું તમારે સાબિત અથવા તો નક્કી કરવાનું છે, બરાબર। ત્રણ નીચે આકૃતિ આપી છે, દોરું છું અહીં, તો ત્રણ માંથી કઈ આકૃતિ છે એ આવી શકે અથવા તો એ પરિણામ છે સાચું હોય શકે, બરાબર। આ એક નંબરનો બોલ છે, બરાબર, અથડામણ બાદની સ્થિતિ। તો આ એક નંબરનો બોલ અને આ બે અને ત્રણ નંબરના બોલ, એ બેને આપણે અલગ પેનથી દર્શાવશું, બે નંબર આ ત્રણ નંબર, બરાબર, અથડામણ બાદની સ્થિતિ છે આ, બે નંબર ત્રણ નંબર, પછી એક એક નંબર બે નંબર અને આ ત્રણ નંબર, બરાબર, એક નંબર બે નંબર અને ત્રણ નંબર, ત્રણે ત્રણ સાથે બધાના વેગ નીચે આપ્યા છે, આનો વેગ વી બરાબર ઝીરો, આનો વેગ આપ્યો છે વી બાય ટુ, આનો વેગ આપ્યો છે વી બરાબર ઝીરો, આનો વેગ આપ્યો છે વી બીજું તે, આનો એક વેગ આપ્યો છે વી બાય થ્રી, કેમ આવે છે? આ ત્રણ માંથી કઈ સ્થિતિ શક્ય છે સ્થિતિસ્થાપક અથડામણ માટે? તો ખાસ આપણે અથડામણ છે કેવી લેવાની છે, સ્થિતિસ્થાપક। તો ત્રણે ત્રણ આકૃતિ શું કહેવા માંગે છે એટલે સમજાવી દઉં છું કે અહીંયા અથડામણ બાદ છે, ત્રણે ટૂંકમાં ત્રણે ત્રણ સ્થિતિ છે અથડામણ બાદની છે, અથડામણ પહેલાની સ્થિતિ આપણે આ બાજુ આપી છે। અથડામણ બાદ પહેલો પદાર્થ સ્થિર થઈ જાય છે, બરોબર, એમ ગણું, અને બીજા બંને પદાર્થો છે વી બાય ટુ વેગથી ગતિ કરવા લાગે, તો આ સ્થિતિ શક્ય છે। બીજી એક સ્થિતિ આવી છે કે પહેલો અને બીજો એ બંને સ્થિર થઈ જાય અને ત્રીજો જે પદાર્થ છે વી જેટલા વેગથી ગતિ કરવા માંડે, આ સ્થિતિ શક્ય છે। કે પછી ત્રીજી સ્થિતિ આવી કે ત્રણે ત્રણ પદાર્થો વી બાય થ્રી જેટલા વેગથી ગતિ કરવા માંડે, તો હવે ત્રણ માંથી કઈ સ્થિતિ શક્ય છે એવું આપણે નક્કી કરવાનું છે। તો એ શેના આધાર નક્કી થઈ શકે, તો અથડામણ સ્થિતિ સ્થાપક હોય ત્યારે આપણી પાસે એક શરત છે, બરોબર, કે અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવું જોઈએ।
जो वेगमान संरक्षण ना आधार आपणे जवाब नो आपीशु कारण के वेगमान नु संरक्षण तो स्थितिस्थापक में थाय अस्थितिस्थापक संघात होय तो एमां पण थाय पण स्थितिस्थापक अने स्थितिस्थापक वच्चे एक महत्वनो तफावत ई छे के स्थितिस्थापक में वेगमान उपरांत गति ऊर्जा नु पण संरक्षण थवुं जोईए बराबर एटले अहीं गति ऊर्जा ना संरक्षण ना आधार आपणे जवाब आपीशु गति ऊर्जा नु संरक्षण थवुं जरूरी छे અથડામણ પહેલાની કુલ ગતિ ઉર્જા બરોબર એને આપણે કે વડે દર્શાવીએ બરોબર તો એને આપણે કે જીરો કહીએ બરોબર શરૂઆતની ગતિ ઉર્જા તો એ કેટલી થશે તો આ બે તો સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા તો ઝીરો ખાલી આપણે પહેલા એક પદાર્થની ગતિ ઉર્જા લઈએ પછી એક દૂતયાંશ m v નો સ્ક્વેર અને સમીકરણ નંબર 1 આવી બરાબર અથડામણ પહેલા આ તો સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા તો આમાં આવશે નહીં ફક્ત એક પહેલા પદાર્થની જ આવશે બરાબર એ આપણે લખી નાખી હવે અથડામણ બાદની ગતિ ઉર્જા મેળવી આપણે અથડામણ બાદની ગતિ ઉર્જા અને અથડામણ બાદની ગતિ ઉર્જા આપણે આ ત્રણે ત્રણની સ્થિતિમાં મેળવવી પડશે આપણે ક્યુ સાચું છે મેળવવા માટે આપણે ત્રણે ત્રણમાં પહેલી સ્થિતિ મેળવવું છે તો પહેલી સ્થિતિમાં અથડામણ બાદની ગતિ ઉર્જા કેટલી થશે તો પહેલો પદાર્થ સ્થિર થઈ જશે v = 0 એટલે એની ગતિ ઉર્જા નહીં આવે આ બેની ગતિ ઉર્જા આવશે બરાબર કેટલી આવશે એને આપણે k ડેશ કહીએ તો એક દૂતયાંશ દળ બેયના સરખા છે એટલે m v / 2 નો સ્ક્વેર વત્તા એક દૂતયાંશ m v / 2 નો સ્ક્વેર બરાબર આ બે પદાર્થો ગતિ કરે છે v / 2 જેટલા વેગથી એટલે બેની ગતિ ઉર્જા આવશે અને વેગ કેટલો લેશું તો અહીં v / 2 આપ્યો છે એટલે અહીંયા v / 2 નો વર્ગ આવશે બરાબર આનો સાદરૂપ આપીએ તો એક દૂતયાંશ m બે માંથી કોમન નીકળી જશે બરાબર અને v / 2 નો વર્ગ એ કોમન નીકળી જશે બરાબર એટલે v સ્ક્વેર / કેટલા થશે 4 તો અહીં એક વચ્ચે અહીં એક વચ્ચે એટલે ગુણ્યા કેટલા આવશે 2 ટૂંકમાં બે માંથી એક દૂતયાંશ એમ વી બાય ટુ નો સ્ક્વેર એક દૂતયાંશ એમ વી બાય ટુ નો સ્ક્વેર બહાર નીકળી જાય બે જગ્યાએ એક એક વધે એક વધે એક એટલે બે આ બે બે કેન્સલ થઈ જાય એટલે કેટલા આવશે એક રાશિમાં 4 એમ વી સ્ક્વેર આ અથડામણ બાદની ગતિ ઉર્જા મળે બીજી પહેલી સ્થિતિમાં આ પહેલી સ્થિતિ આપણે જોઈ તો એમાં અથડામણ બાદની ગતિ ઉર્જા કેટલી મળે એક ચતુર્થાંશ એમ વી સ્ક્વેર આ કિસ્સામાં કેટલી મળે છે એક ચતુર્થાંશ એમ વી સ્ક્વેર જોવો તો અથડામણ પહેલાની અથડામણ બાદની આ બે ગતિ ઉર્જા છે એ સરખી મળે છે આપણે તો નથી મળતી અહીં એક ચતુર્થાંશ એમ વી સ્ક્વેર આમાં એક દૂતયાંશ એમ વી સ્ક્વેર એટલે પહેલી સ્થિતિ તો શક્ય નથી એક વસ્તુ ફિક્સ થઈ ગઈ ચાલો બીજી સ્થિતિ આપણે જોઈએ તો સ્થિતિ બે તો આમાં અથડામણ બાદ કેટલી મળશે બરાબર બીજી સ્થિતિમાં આપણે જોઈએ તો એમાં k ડેશ એટલે અથડામણ બાદની ગતિ ઉર્જા તો પહેલો બીજો બે સ્થિર છે એટલે એનો વેગ 0 બરાબર એટલે એની ગતિ ઉર્જા પણ 0 ત્રીજો એક ગતિ કરે છે તો એની ગતિ ઉર્જા 1 દૂતયાંશ mv² બરાબર તો અહીંયા જો તો હવે અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને હવે આને આપણે સમીકરણ નંબર 3 આપી દે આમાં અથડામણ બાદની ગતિ ઉર્જા બે સરખી મળે છે એક દૂતયાંશ mv² અને આમાં પણ એક દૂતયાંશ mv સ્ક્વેર એટલે આ બીજી સ્થિતિ શક્ય છે બરાબર કારણ કે એમાં જો આ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા બે સરખી મળે છે અથડામણ પહેલાની અને અથડામણ બાદની બરાબર કારણ કે આમાં ગતિ ઉર્જા કેટલી મળે છે એક દૂતયાંશ mv સ્ક્વેર તો એ અથડામણ પહેલાની ગતિ ઉર્જા જેટલી છે એટલે સ્થિતિસ્થાપક અથડામણ એમાં શક્ય છે અને ત્રીજી સ્થિતિ પણ સાથે સાથે આપણે ચેક કરી લઈએ એમાં અંતિમ ગતિ ઉર્જા બરાબર તો ત્રણે ત્રણ એક સાથે સરખા વેગથી v / 3 વેગથી ગતિ કરે છે બરાબર એટલે ત્રણે ત્રણનું દળ એક સાથે લઈએ એક દૂતયાંશ m / m / m એટલે 3 m અને વેગ કેટલો છે તો v / 3 નો વર્ગ v / 3 નો વર્ગ તો એક દૂતયાંશ ગુણ્યા 3 m અને v / 3 નો વર્ગ એટલે v² / 9 થશે તો 3 / 9 એટલે 1 ના છેદમાં 6
बीजी स्थिति एक शक्य है तो कारण के गति ऊर्जा संरक्षण थे वजन ऊंचू करीने एक व्यक्ति टूंकमां डाइटिंग करे छे पोतानुं वजन ऊंचू करवा माटे अपने ख्याल छे बरोबर के वजन ऊंचू करवा माटे छे आपणे वजनदार वस्तुने आपणे ऊंचकीए वारंवार तो शरीरनुं वजन छे एना द्वारा घटी सके छे तो ये डाइटिंग करती व्यक्ति से ये केटलो वजन उचके छे हम तो खास ए वजन नहीं पण आपणे दळ कहेशु तो 10 किलोग्राम दळ एम बराबर केटला आपे छे 10 किलोग्राम दळ आ 10 किलोग्राम दळ जे छे एने ये व्यक्ति से केटली वखत उचके छे तो 1000 वखत उचके छे बराबर एटले केटलो उचके छे तो h बराबर 0.5 मीटर जेटली ऊंचाई सुधी उचके छे आ रीते ई वजन ने उचके छे बराबर केटली वखत 1000 वखत एक वखत ऊंचकू पाछु नीचे લઈ જશે બીજે વખત ઊંચું લઈ જશે બરો કેટલો દર વખતે કેટલો ઊંચાઈ લઈ જશે તો 0.5 મીટર ઊંચાઈ લઈ જાય દર વખતે બરાબર અને 10 કિલોગ્રામ નો દળ છે ને 1000 વખત લઈ જશે ધારો કે તેણી જેટલી વખત દળને નીચે લાવે છે તેટલી વખત સ્થિતિ ઊર્જાનો વેગ થાય છે તો શું થાય છે કે 0.5 મીટર ઊંચાઈ લઈ જશે એટલે એટલી સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરશે mgh જેટલી સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે ફરી પાછો એને નીચે લઈ જાય એટલે સ્થિતિ ઊર્જા છે એનું રૂપાંતર ગતિ ઊર્જામાં થઈ જશે પરો જેણે સ્થિતિ ઊર્જા પહેલા પ્રાપ્ત કરી કેવી થઈ જાય તો જમીન ઉપર લઈ જાય એટલે પાછી શૂન્ય થઈ જાય ફરી પાછો એટલી ઊંચાઈ લઈ જાય એટલે ફરી પાછો સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે ફરી પાછો નીચે લઈ જાય એટલે ફરી પાછો સ્થિતિ ઊર્જાનો વ્યય થાય દર વખતે છે સ્થિતિ ઊર્જાનો શું થાય છે વ્યય થાય છે તો તેની ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધમાં કરેલું કાર્ય એટલે સ્થિતિ ઊર્જા છે પરો જેટલી એને સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરી છે એ સ્થિતિ ઊર્જા છે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય થશે બરોબર એ સિવાયના બીજા બે પણ અંદર પ્રશ્નો પૂછે છે બરોબર પણ પહેલા આપણે એક પ્રશ્નનો જવાબ મેળવી પછી આગળના પ્રશ્નો જોઈએ બરોબર હવે જો કેટલી વખત 1000 વખત ઉચકે છે વ્યક્તિ છે કેટલી વખત ઉચકે છે 1000 વખત તો 1000 વખત ઉચકે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય એટલે એની સ્થિતિ ઊર્જા આપણે શું મેળવવાનું છે સ્થિતિ ઊર્જા મેળવવાનું છે સ્થિતિ ઊર્જા u બરાબર સૂત્ર છે આપણી પાસે mgh બરાબર 1000 વખત લઈ જાય એટલે એને ગુણ્યા આપણે કેટલા કરવા પડશે 1000 કારણ કે એક વખત લઈ જાય એટલે mgh જેટલું કાર્ય થાય બીજી વખત લઈ જાય એટલે 2mgh ત્રણ વખત લઈ જાય તો 3mgh 1000 વખત લઈ જાય એટલે કેટલા થશે 1000mgh થશે બરાબર તો આ સ્થિતિ ઊર્જા એ તેનું કાર્ય થશે તો m એટલે દળ છે 10 કિલોગ્રામ આપ્યું છે g ની વેલ્યુ આપણે 9.8 મૂકીએ અને h એટલે ઊંચાઈ કીધી છે 0.5 મીટર અને 1000 વખત છે એટલે ગુણ્યા કેટલા આવશે 1000 તો આપણે સાદું બાકી તો 10 ગુણ્યા 9.8 એટલે 98 ગુણ્યા 0.5 એટલે 1000 98 ભાગ્યા 2 કરશો એટલે 49 તો 49000 જૂલ બરાબર એટલું કાર્ય થયું છે કાર્ય કયો કે સ્થિતિ ઊર્જા બરાબર આ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય આ આપણે પહેલો જોવા મળ્યો ગુરુત્વાકર્ષણ
विरुद्ध थतुं कार्य टूंकमां एनी स्थिति ऊर्जाना फेरफार जेटलुं छे केटलुं छे 49,000 जूल जेटलुं कार्य छे एने गुरुत्वाकर्षणनी विरुद्धमां केवुं छे आगळ आपणे स्थिति ऊर्जानी थीअरी भणी गया ત્યારે આ આવ્યું હતું અંદર કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જે કંઈ કાર્ય કરવું પડે એ જ તેની કઈ ઉર્જા છે સ્થિતિ ઉર્જા છે તો આપણે 49,000 જૂલ મળ્યું બરોબર અથવા એને 49 કિલો જૂલ પણ લખી શકાય 1000 છે એટલે આપણે એને કિલો વડે દર્શાવીએ તો 49 કિલો જૂલ બરોબર તો આગળ બીજો પણ પ્રશ્ન પૂછવામાં આવશે એ પણ આપણે જોઈએ બીજો પ્રશ્ન ખોરાક અથવા તો ફેટ જે આપણે કંઈ ખોરાક લઈએ છીએ તો ફેટ માંથી 1 કિલોગ્રામ દીઠ 3.8×10⁷ જૂલ ઊર્જા મળે છે તો ખોરાકમાંથી આપણે શું કીધું છે કે 1 કિલોગ્રામ ફેટ અથવા તો ખોરાક માંથી કેટલી ઊર્જા મળે છે તો એમાંથી આપણે ઊર્જા આપી છે 3.8×10⁷ જૂલ ઊર્જા મળે છે 1 કિલોગ્રામ ફેટ ખોરાકમાંથી આપણે 3.8×10⁷ જૂલ ઊર્જા મળે છે બરોબર જેનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ છે 20% કાર્યક્ષમતાના દરે થાય છે બરોબર એનું યાંત્રિક ઊર્જા જે આપણે જે ઉચકવા માટે જે ઊર્જા વાપરીએ છીએ બરોબર જેને આપણે યાંત્રિક ઊર્જા કહે છે તો એમાંથી 20% ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થાય છે તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું છે ટૂંકમાં કેટલો ખોરાક લીધો છે બરોબર એટલું જે કાર્ય થાય છે બરોબર કારણ કે આપણે ખ્યાલ છે કે વજન ઊંચકવા માટે આપણે કંઈક ખોરાક લેવો પડશે ને તો એમનામ તો કાંઈ એટલું બધું આપણે વજન ઊંચકી શકશું નહીં તો એમાંથી જો 20% ઊર્જા છે એ આપણે ઊંચકવા માટે વાપરતા હોય બરોબર બધી ઊર્જા નહીં વપરાય નહીં તો આપણે ઊંચું કરશું એટલે તો લોથપોથ થઈને પડી જશે આપણે પડી જતા નથી એનો મતલબ કે ખોરાક જે લીધો એમાંથી 10% ઊર્જા આપણે વજનને ઊંચકવા માટે વાપરતા હોઈએ છીએ બરોબર કેટલી ઊર્જા 20% ઊર્જા વાપરીએ છીએ આપણે જે ટોટલ ઊર્જા છે બરાબર ડબલ્યુ આપણે જે અહીં કાર્ય આપણે મળ્યું એના 20% ઊર્જા છે એ આપણે શેમાં વાપરીએ છીએ તો એ યાંત્રિક ઊર્જામાં એટલે કે વજનને ઊંચકવામાં વાપરીએ છીએ બરાબર તો હવે વ્યક્તિએ કેટલું ડાયટિંગ કરનાર વ્યક્તિએ કેટલો ખોરાક લીધો છે અને એ પણ આપી દીધું છે કે 1 કિલોગ્રામ આપણે ખોરાક લઈએ તો કેટલી ઊર્જા મળે 3.8×10⁷ જૂલ હવે પહેલા તો આપણે ધારી લઈએ કે ધારો કે ડાયટિંગ કરનારે m કિલોગ્રામ ખોરાક લીધો છે બરાબર કેટલો ખોરાક લીધો છે તો m કિલોગ્રામનો ખોરાક લીધો છે બરાબર હવે જો 1 કિલોગ્રામમાંથી 3.8×10⁷ જૂલ ઊર્જા મળે તો m કિલોગ્રામમાંથી કેટલી ઊર્જા મળે તો તેથી તે વ્યક્તિને મળતી ઊર્જા કેટલી થશે તો ત્રી રેશિયો તેમ મૂકો 1 કિલોગ્રામમાંથી 3.8×10⁷ જૂલ ઊર્જા મળે તો m કિલોગ્રામમાંથી કેટલી મળે તો આ જે કંઈ વેલ્યુ છે એને આપણે m વડે ગુણશું 3.8×10⁷ m જૂલ ઊર્જા જેટલી ઊર્જા એને મળે બરાબર 3.8×10⁷ એને ગુણ્યા m જૂલ જેટલી ઊર્જા એ વ્યક્તિને જે એને ખોરાક લીધો બરાબર એમાંથી મળશે હવે જો આ જે ઊર્જા એને મળે છે એમાંથી 20% ઊર્જા છે બરાબર ઈ સ્થિતિ ઊર્જામાં રૂપાંતર પામે છે ટૂંકમાં યાંત્રિક ઊર્જામાં રૂપાંતર પામે છે બરાબર તો હવે અહીંયા આપણે જો આ જે આપ્યું છે બરાબર જે ઊર્જા આપણે મળી એના 20% ઊર્જા આપણે લઈએ બરાબર તો 3.8×10⁷ × m એના 20% એટલે 20^100 અને આ ઊર્જા જે આપણે યાંત્રિક ઊર્જા માટે વાપરી બરાબર એ કેટલી છે 49,000 જૂલ એટલે બરાબર કેટલા થાય 49,000 જૂલ થાય ખ્યાલ છે આપણે જે વજન ઊંચકવા માટે જે કંઈ યાંત્રિક કાર્ય કરીએ છીએ કેટલું થાય છે 49,000 જૂલ જેટલું થાય છે બરાબર એટલે અહીંયા જે 20% જે કુલ ઊર્જા છે એ ખોરાકમાંથી મેળવે છે એના 20% બરાબર કેટલા લખી શકીએ આપણે 49,000 ખ્યાલ આવે છે એ વ્યક્તિ m કિલોગ્રામ દળ લે છે એના કારણે જે ઊર્જા મળી એના 20% બરાબર અને એ આપણે કેટલી મળે તો એ કાર્ય કરવામાં જે વપરાય છે એ 49,000 જૂલ એટલે આ બેને આપણે સરખાવી દઈએ બરાબર તો તમને જે ખોરાક છે ખોરાક કેટલો લીધો મળી જશે બરાબર તો આપણે આનું સાદુરૂપ આપીએ બરાબર તો અહીંયા 49,000 છે એટલે 49×10³ લખીશું 10³
હવે આ 100 આ બાજુ આવે એટલે 10 ની 2 થાય 10 ની 2 અને 10 ની 3 એટલે 10 ની 5 એટલે 100 ને હું આ બાજુ લઈ લઉં એટલે સીધા એ કેટલા થઈ જાય 10 ની 5 થઈ જાય બરોબર કારણ કે 100 છે માં આ બાજુ આવશે 80 માં એ 10 ની 2 અને 10 ની 3 એટલે 10 ની 5 બરોબર ડાયરેક્ટ લખું છું હવે એમ ને કરતા બને બરોબર એમ બરાબર 49 ગુણ્યા 10 ની 5 ના શેર માં 3.8 ગુણ્યા 20 ગુણ્યા 10 ની 7 થાય બરોબર હવે હું તમને સાદરૂપ આપશું તો 0.0066 કિલોગ્રામ બરોબર આટલું દળ તમને મળશે અથવા તો આપણે એને ગ્રામમાં ફેરવીએ તો ભાગ્યા 1000 કરશો તો 6.4 ગ્રામ જેટલો ખોરાક એ વ્યક્તિએ લીધો છે કેટલો ખોરાક લીધો છે તો 6.4 ગ્રામ ખોરાક દ્વારા એટલું વજન છે ને 1000 વખત છે ઉંચકી શકે બરોબર તો આ રીતે મિત્રો આપણે વ્યક્તિએ લીધેલ ખોરાક છે આપણે મેળવ્યું બરોબર થોડુંક અહીંયા માઇન્ડ દોડાવવું પડે મૂકું બરોબર કારણ કે આપણે ત્રિરાશિ મૂકીને કઈ રીતે કોના બરાબર કઈ કિંમત લેવી એ આપણે ખાસ રકમના આધારે ખ્યાલ આવી જવો જોઈએ બરોબર હવે જોઈએ આગળ સ્વાધ્યાયનો દાખલો ચાલો તો સ્વાધ્યાયનો છેલ્લો એક દાખલો છે 6.23 આપણે જોઈએ એની રકમ છે વાંચું છું એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે તો એક કુટુંબ છે જે કેટલો પાવર વાપરે છે તો પી બરાબર 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે અથવા તો 8 કિલો છે એટલે આપણે એને 8000 પણ લખી શકીએ કે 8000 વોટ પાવરનો આખું જે કુટુંબ છે એ ઉપયોગ કરે છે સમસ્થિતિ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ એક ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેશ દરથી આપવા થાય છે જોઈ કુટુંબ છે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે તો સોલર ઉર્જાનો ઉપયોગ કરે છે આપણે ખ્યાલ છે કે સોલર પેનલ ઉપર છે એ પ્રકાશ આપવા થાય એના કારણે છે આપણે પાવર મળતો હોય છે તો એ જે કુટુંબ છે 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે એટલે 8000 વોટનો ઉપયોગ કરે છે અને સૂર્ય દ્વારા સીધી રેખામાં એક ચોરસ મીટર દીઠ એક ચોરસ મીટર એટલે ક્ષેત્રફળ આપ્યું છે આપને બરોબર એક મીટર સ્ક્વેર ચોરસ મીટર દીઠ એટલે કે એક મીટર સ્ક્વેર દીઠ 200 વોટ જેટલા સરેશ દરથી આપાત થાય છે સૂર્ય ઉર્જા જે આપાત થાય છે બરોબર એ કેટલા દરથી આપાત થાય છે તો 200 વોટ પ્રતિ મીટર સ્ક્વેર બરોબર સૂર્ય ઉર્જા જે આપને આપી છે બરોબર તો 200 વોટ ઉર્જા છે બરોબર પ્રતિ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ આપાત થાય છે બરોબર સૂર્ય ઉર્જા જે આપાત થાય છે બરોબર તો 200 વોટ જેટલો પાવર છે એ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ મળે છે જો આની 20% ઉર્જા ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય હવે જો જેટલી ઉર્જા જે આટલો પાવર જે સૂર્યમાંથી મળે છે એમાંથી બધો જ પાવર બરોબર વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામતો નથી પણ 20% પાવર બરોબર આમાંથી જે ઉર્જા જે મળે છે બરોબર 200 વોટ એટલે 200 જૂલ પ્રતિ મીટર સ્ક્વેર બરોબર તો એમાંથી 20% ઉર્જા છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે એટલે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત ઉર્જા કેટલી થશે ઉર્જા છે 200 ના 20% થશે કેટલા 200 ના 20% આપણે ખ્યાલ છે કે સૂર્યમાંથી જે ઉર્જા મળે એ બધી જ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ છે અમુક ઉર્જા છે પાછી પણ ફરી જાય બરોબર ફરી જ્યારે એની ઉપર આપાત થાય છે બરોબર ત્યારે પરાવર્તિત થઈ જતી હોય છે એટલે બધી જ ઉર્જા છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર નહીં પામે પણ 200 વોટ જે પાવર છે એના 20% જેટલી ઉર્જા છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત ઉર્જા કેટલી થાય તો 200 ના 20% એટલે 200 ગુણ્યા 20 ના 100 આ 20 ના 20 20 નું 40 વોટ
प्रति मीटर स्क्वायर बराबर। आपने ने तीव्रता वोल्ट प्रति मीटर स्क्वायर એટલે રીઅલ માં એની તીવ્રતા થાય બરાબર વોલ્ટ પ્રતિ મીટર સ્ક્વેર સે તીવ્રતા લખવાનું છે એટલે 40 વોટ પ્રતિ મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ 40 વોટ ઊર્જા સે વિદ્યુત ઊર્જા માં રૂપાંતરિત પામે છે બરાબર। તો 8 કિલોવોટ હવે જો આખો જે કુટુંબ છે એ 8 કિલોવોટ ઊર્જા વાપરે છે બરાબર એટલો પાવર સી વાપરે છે તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું ક્ષેત્રફળ હોવું જોઈએ પ્રી પ્લેટો છે એનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ સાપરાનું અને આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના સાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો ટૂંકમાં એ ક્ષેત્રફળ સાપરાનું કેટલું હોવું જોઈએ એ આપણે અહીંયા મેળવવાનું છે બરાબર। હવે જો કેટલા 8000 વોટ જે પાવર છે એનો ઉપયોગ છે એ કુટુંબ કરે છે બરાબર તો અહીંયા આપણે એવી ત્રિરાશિ મૂકી શકીએ કે 40 વોટ જો પાવર નો ઉપયોગ કરવો હોય તો કદાચ કુટુંબ જો ખાલી 40 વોટ પાવર નો ઉપયોગ કરતો હોય તો ત્યારે ક્ષેત્રફળ છે તો ત્યારે ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર જેટલું હોય 40 વોટ પાવર ઉત્પન્ન કરવો હોય તો 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળની જરૂર પડે। અહીંયા તો એ કુટુંબ કેટલો પાવર વાપરે છે તો 8000 વોટ પાવર વાપરે છે તો એમાં કેટલું ક્ષેત્રફળ જોઈએ આ ત્રિરાશિ મૂકો એટલે આપણે ડાયરેક્ટ ક્ષેત્રફળ મળી જાય બરાબર તો ક્ષેત્રફળ A બરાબર શું આવશે 8000 ગુણ્યા 1 ભાગ્યા કેટલા આવશે 40 આ શૂન્ય આ શૂન્ય ગયા બરાબર 4 2 8 એટલે 200 મીટર સ્ક્વેર આવશે ક્ષેત્રફળ આપણે મળી ગયું કે જે કુટુંબ છે 8000 વોટ અથવા તો 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે એને માટે સાપરાનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ 200 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હોવું જોઈએ બરાબર। હવે એને આપણે લંબાઈ મેળવીએ તો ઘરના સાપરા સાથે એને સરખાવો તો લંબાઈને કોણ એમ જો બરાબર તો કોર ચોરસ આપણે ચોરસ સાપરું લઈએ તો ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ થાય બરાબર ક્ષેત્રફળ આપણે મળ્યું 200 તો 200 બરાબર L સ્ક્વેર જે સાપરાની લંબાઈ આપણે મળી જાય કે ભાઈ સાપરું છે કેટલી લંબાઈનું હોવું જોઈએ A બરાબર L નો સ્ક્વેર એ આપણે મળી જાય 200 બરાબર જો 8000 વોટ પાવર વાપરો હોય તો 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ જોઈએ તો લંબાઈ કેટલી જોઈએ તો L બરાબર 200 નો વર્ગમૂળ આવશે રૂટમાં 200 2 નો વર્ગમૂળ રૂટ 2 અને 100 નો વર્ગમૂળ 10 થાય એટલે 10 રૂટ 2 આવશે 10 રૂટ 2 અથવા તો રૂટ 2 એટલે 1.41 થાય એટલે 14.14 આવશે બરાબર મીટર એ સાપરાની લંબાઈ 14 મીટર ની હોવી જોઈએ 14 મીટર લંબાઈ અને 14 મીટર પહોળાઈ બરાબર એટલે સાપરું 14 મીટર લંબાઈ ગુણ્યા 14 મીટર પહોળાઈ બરાબર નું હોવું જોઈએ ક્યારે હો તો એ કુટુંબ છે 8000 વોટ અથવા તો 8 કિલોવોટ પાવર વાપરતો હોય તો એની માટે જે સાપરું છે એ કેટલી લંબાઈનું કેટલી પહોળાઈ તો 14x14 નું હોવું જોઈએ તો 14x14 તો એટલે 14 કયો રાઉન્ડ કરો તો 14x14 નું સાપરું હોવું જોઈએ બરાબર। તો આ રીતે મિત્રો આપણે અહીંયા પ્રશ્નનો છે જવાબ મેળવ્યો અહીંયા આમ ગણીએ તો સ્વાધ્યાયના જે મોસ્ટ ઓફ જે જરૂરી દાખલા હોતા એ દાખલાઓ છે આપણે ગણી દ્રષ્ટિ વિચારીએ તો આ ચેપ્ટર છે આપણે અહીંયા પૂરું કરીશું તો ટેક્સ્ટબુકના જે થિયરી છે દાખલા છે ઉદાહરણના દાખલા જે આપણે ગણવાના હતા જરૂરી એ બધા દાખલાઓ આપણે અહીં કરાવ્યા છે ચેપ્ટરના બરાબર અને એક ટોપિક બરાબર રેસ્ટોરેશન ગુણાંક વાળો એક ટોપિક જે ટેક્સ્ટબુકની અંદર નથી પણ નીટની અંદર અમુક જે પ્રશ્નો પૂછાય છે બરાબર આપણે આગળના પ્રશ્નો વધારશું તો આ ચેપ્ટરની અંદર અમુક નીટના પ્રશ્નો રેસ્ટોરેશન ગુણાંક ઉપર આધારિત પ્રશ્નો હોય છે તો એ રેસ્ટોરેશન ગુણાંકની એક થિયરી છે બરાબર જે ટેક્સ્ટબુકમાં આપી નથી એ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોશું બરાબર બાકી આ ચેપ્ટર છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને એક સાથે સાથે 2020 એટલે કે હમણાં જે નીટની પરીક્ષા ગઈ બરાબર એમાં એક પ્રશ્ન છે પૂછાઈ ગયો બરાબર તો એ પ્રશ્ન આપણે ખાલી જોઈએ પહેલાં તો આમ તો આ પ્રશ્ન તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણું એક ઉદાહરણ જ છે આ ટોપિકનું બરાબર મારા ખ્યાલથી લગભગ ઉદાહરણ નંબર 6.10 બરાબર કે ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઊર્જા 10^-20 જૂલ છે આ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ખાલી જગ્યા થશે આપણે ઉદાહરણ છે ભણી ગયા છે બેઠું જ ઉદાહરણ છે હમણાં જે નીટની પરીક્ષા ગઈ બરાબર હમણાં
जे महीना पहला जे नीट की परीक्षा गई तो एनी अंदर आ प्रश्न से पूछाई गया बराबर। खूब सरल प्रश्न से के डीएनए ना बंध ने तोड़वा माटे जरूर छे। मैं तमने कीधु कोष्टक याद राखवानी जरूर रहेशे नहीं। तमने रकम नी अंदर ई कोष्टक मां जे काई ऊर्जाओ छे रकम नी अंदर आपी दीधी छे। अहींया पण आपने डीएनए ना बंध ने तोड़वा माटे जरूरी ऊर्जा छे आपने आपी दीधी छे 10^-2। એટલે કોષ્ટક કરવાની કોઈ જરૂરિયાત છે નહીં બરોબર। તમારી સામે આ એક ઉદાહરણ છે કે જે હમણાં નીટની અંદર પૂછાઈ ગયું અને એમાં તમને ઊર્જા આપી દીધી છે। તો હવે એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી છે। ફક્ત આપણી પાસે સંબંધ હોવો જોઈએ ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ પછી। આપણે ખ્યાલ છે કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા થાય તો 1.6×10^-19 જૂલ થાય। અહીંયા ડીએનએના બંધને તોડવા માટે જરૂરી ઊર્જા કેટલી છે 10^-20 જૂલ છે। આપણે ઇક્વેશન મૂકી છે કે 10^-20 જૂલ ઊર્જા હોય બરોબર ત્યારે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય। પ્રક્રિયા છે એવી તમને કહી શકે 1.6×10^-19 જૂલ હોય ત્યારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તો 10^-20 જૂલ હોય ત્યારે કેટલી થાય બરોબર। પ્રક્રિયા છે આમ મૂકી શકાય કે 1.6×10^-19 જૂલ હોય ત્યારે આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા કહીએ છીએ। તો અહીંયા કેટલી જૂલ છે તો 10^-20 જૂલ જે ડીએનએ ના એક બંધને તોડવા માટે જરૂરી છે એના બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય। એટલે 10^-20 × 1 બરાબર ગુણાકાર આવો થશે 10^-20 × 1 ભાગ્યા 1.6×10^-19 થશે। હવે 10^-19 અંશમાં જાય એટલે 10^+19 થાય એટલે 10^-1 વધે ભાગ્યા 1.6 આવશે। હવે 1/1.6 અને એને ગુણ્યા 10^-1 તો 1/1.6 કરશો બરાબર તો 0.625 થશે 0.625 અને ગુણ્યા 10^-1 10^-1 નો મતલબ હોય તો ભાગ્યા 10 થશે એટલે 0.0625 એટલે 0.0625 બરાબર। તો આ જવાબ આવશે વિકલ્પો પ્રમાણે જોઈએ તો 0.06 બરાબર એટલે સી જવાબ આમાં જે આવશે કે ડીએનએ ના એક બંધને તોડવા માટે કેટલી ઊર્જા જોઈએ 0.06 જોઈએ બરાબર। આવો સરળ પ્રશ્ન છે હમણાં નીટમાં પૂછાય ગયો એટલે ટૂંકમાં આ પ્રકારના પ્રશ્નો છે નીટની અંદર બહુ સરળ આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાતા છે। આ સિવાયના કેટલાક પ્રશ્નો આપણે નીટના પૂછાઈ ગયેલા પ્રશ્નો છે નેક્સ્ટ ટાઈમ હું જે ત્યાં જોઈશું બરાબર। પણ એ પહેલાં આપણે એક ટોપિક પણ જોવાનો છે રેસ્ટ્રિક્શન ગુણાકવાળો કારણ કે એ સૂત્રનો ઉપયોગ છે ઘણી વખત આ નીટમાં અમુક પ્રશ્નો જે પૂછાય છે એની અંદર થાય છે બરાબર છે। ટેક્સ્ટ બુકમાં આપ્યા નથી પણ નીટ માટે ખાસ આપણે એ ટોપિક એક જોઈશું એટલે આમ ગણીએ તો ચેપ્ટર છે એ પૂરું થશે બરાબર। એક લેક્ચરનું આ ચેપ્ટર બાકી છે એનો આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલું સુધી રાખીએ છીએ।